નમસ્કાર મિત્રો, દેશી બઝ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું સ્વાગત છે. વાવાઝોડું હવામાન અપડેટ તેમજ ખેડૂતલક્ષી તમામ માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે ખાસ મિત્રો દેશી બઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ હું કોઈ પણ નવી અપડેટ આવે અથવા તો કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને તેનું નોટિફિકેશન મળી જાય. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તોકતે વાવાઝોડાના વિશે. મિત્રો, 17મીના રોજ તોકતે તબાહીને એક વર્ષ પૂર્ણ થશે. અને મિત્રો, સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો એવા છે અને ઘણા બધા પરિવારો એવા છે કે જેને હજી પણ સહાય નથી મળી. મિત્રો, આગળ વાત કરીએ, 142 ગામડાના લોકો આજે પણ સહાયથી વંચિત રહ્યા છે અને અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ જાતની સહાય નથી મળી. દિવસ આથમ્યો હતો અને ત્યાં તોકતે વાવાઝોડું સોમનાથના દરિયા કિનારે ત્રાટક્યું હતું. સોમનાથની સાથે સાથે અમરેલી જિલ્લામાં પણ તબાહી મચાવી હતી અને વાવાઝોડા સાથે વરસાદ પણ ધોધમાર પડ્યો હતો, જેમાં કોઈના ઘરના નળિયા ઉડ્યા તો કોઈના ઘર પડી ગયા અને કોઈએ જીવ પણ ગુમાવ્યો. શું પશુ, શું પક્ષી, શું પ્રાણી, શું માનવી, બધાની જિંદગી તોકતાએ તહેસ નહેસ કરી નાખી હતી. અને આ તબાહી મચાવતા વાવાઝોડાનું 17 તારીખે એક વર્ષ મિત્રો પૂર્ણ થઈ જશે, એટલે કે કાલે પૂર્ણ થઈ જશે. ત્યારે એને એક વર્ષ પછી હાલ કેવી પરિસ્થિતિ છે તે જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ અમરેલીના જાફરાબાદ અને રાજુલા તાલુકા ગામડાઓમાં પહોંચી હતી અને અહીં પહોંચતા જ એવા દૃશ્યો સામે આવ્યા કે એક વર્ષ પૂર્ણ થયું તેમ છતાં હજી પણ કંઈ જ બદલાયું નથી. તોકતે વાવાઝોડાની તબાહી જેવી હતી તેવું જ હજી પણ છે અને હજુ અહીં લોકો તે તોકતેના ડામમાંથી બહાર આવવાના પ્રયાસો કરી રહ્યા છે. મિત્રો, અહીંના લોકોને સરકારની કોઈ પણ જાતની સહાય નથી મળી અને તોકતે વાવાઝોડા સમયે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સરકારે પણ અસરગ્રસ્તોને સહાય જાહેરાત કરી હતી મિત્રો, પરંતુ તે સહાય પહોંચી જ નથી. મિત્રો, તમે આ ફોટામાં જોઈ શકો છો, તેના અંદાજ અને તેના દૃશ્યો પરથી તમે અનુમાન લગાવી શકો છો. કારણ કે રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં જે લોકોના ઘરો વાવાઝોડાના કારણે પડી ગયા હતા તે આજે પણ એની એ જ હાલતમાં છે અને બંને તાલુકાના 142 ગામોમાં 13,000થી વધુ પરિવારો હજી પણ સહાયથી વંચિત બેઠા છે અને સરકારની સહાયની રાહ જોઈને બેઠા છે. બંને તાલુકાના ગામડામાં લોકો એવા છે કે જે ઝૂંપડા બાંધીને પણ રહેવા માટે મજબૂર થઈ રહ્યા છે અને વાવાઝોડામાં ડામ હોવા છતાં જેણે નરી આંખે વાવાઝોડું જોયું હોય અને આજે પણ વાવાઝોડામાં થયેલી તબાહીમાં ઉભરવાના પ્રયાસો કરી રહ્યા છે. મિત્રો, આર્થિક સહાયથી વંચિતા બંને તાલુકાના ગામડામાં લોકો ઝૂંપડા બાંધીને રહેવા માટે મજબૂર થઈ ગયા છે અને કારણ કે જે લોકો મજૂરી કામ કરી પોતાનું પરિવાર ગુજરાન ચલાવતા હોય છે તેમના માટે ફરી ઘર ઊભું કરવું ખૂબ જ અઘરું છે. મિત્રો, સ્થાનિક લોકોએ એવું કહ્યું કે વાવાઝોડાના એક વર્ષ પૂર્ણ થવામાં આવ્યું છે, હજુ સુધી કોઈ સહાય નથી મળી, પૈસા પણ નથી મળ્યા અને મંત્રી સાહેબ અને સરપંચને રજૂઆત પણ કરી દીધી છે. મિત્રો, એક મહિલાએ એવું કહ્યું કે સહાયના 8,000 રૂપિયા મળી ચૂક્યા છે પરંતુ બીજા પૈસા હજુ પણ નથી મળ્યા અને બેંકના ધક્કા ખાઈએ છીએ પરંતુ હજુ પૈસા નથી આવ્યા તેવું કહેવાવાળા છે. મિત્રો, જે ગયા વર્ષે વાવાઝોડું આવ્યું હતું તેમાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 8,000થી વધુ પશુ પક્ષીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકોએ પોતાના માથેથી આશરો ગુમાવવાનો વારો આવ્યો હતો અને આ વાવાઝોડાને સૌરાષ્ટ્રના લોકોને હચમચાવી દીધા હતા. હજુ પણ આ લોકોની આંખો સામે દ્રશ્યો આવે છે તો શ્વાસ થંભી જાય છે. બસ મિત્રો, તો આજના વિડીયોમાં એટલું. જો વિડીયો પસંદ આવ્યો તો ખાસ મિત્રો વિડીયોને લાઇક કરજો અને દરેક લોકો સુધી શેર કરજો, જેથી કરીને દરેક લોકો સુધી પૂરતી માહિતી પહોંચી જાય.